Good morning, friends. Have a nice day. Today we are going to learn about changing the test part 2. विद्यार्थी मित्रों, तमे अगाउ जाणो छो कि अपने चेन्जिंग द टेक्स्ट में पार्ट 1 विषय तमने वीडियो अगाउ वेकेशन नी अंदर में मूक्यो हतो अने तमे बधाए ए वीडियो निहाळी अने एनो असाइनमेंट पण मने व्हाट्सएप द्वारा सेंड कर्यो हतो। आनंदनी वात ए छे के विद्यार्थीओ खरेखर वीडियो निहाळी अने जे हुं असाइनमेंट मोकलुं छुं एना साचा जवाब मोकली आपे छे, एटले मने चोक्कस खात्री छे कि आपणे अपेक्षित परिणाम मेळवी शकीए छीए। तो हवे नेक्स्ट पण ज्यारे ज्यारे पण आपणे ग्रामरना टॉपिक ना यूट्यूब वीडियो मूकीशुं त्यारे मने खात्री छे कि चोक्कस तमने एमो ख्याल आवी जशे। आजे आपणे चेन्जिंग द टेक्स्टमां जे फेरफार करवानो छे एनी अंदर चेन्ज द टेक्स्ट एवी सूचना आपेली हशे, एटले कि फकरो बदलो। स्पष्ट सूचना नहीं होय कि तमारे एनी अंदर चेन्ज द टेन्स काळ बदलो एवी स्पष्ट सूचना हशे नहीं, याद राखजो। तो एमो केवी सूचना आपेली हशे, अगाउ पण कह्युं तमने, तो तमने जे टेक्स्ट आपेली छे एमा उपर सूचना आपेली छे चेन्ज द टेक्स्ट, फकरो बदलो। हवे जे फकरो बदलवानो छे ए फकरो तमने 2-3 लीटीनो आपेलो हशे, 2 માર્કમાં આવે છે, એટલે એક વાક્ય છે એ તમને શરૂઆતમાં જે કાળમાં બદલવાનું હોય એ કાળમાં બદલીને આપ્યું હશે, મીન્સ કે શરૂઆત કરીને આપેલી હશે, અને બાકી રહેલા 2-3 વાક્યો તમારે એ પ્રમાણે પહેલાં જે વાક્યમાં ફેરફાર કર્યો હોય જે કાળમાં એ પ્રમાણે બાકીના વાક્યોમાં ટેન્સ તમારે બદલવાનો છે, એટલે તમને સ્પષ્ટ ખ્યાલ આવી જશે। પણ એના માટે તમારે એ જાણવું જરૂરી છે કે કયા ટેન્સની અંદર કયું વર્બ ફોર્મ આવે છે, એ જો તમે જાણતા હોય તો સહેલાઈથી તમે એ કાળને બદલી શકો છો। એટલા માટે જ અહીંયા મેં તમને દરેક કાળ જે તમારા અભ્યાસક્રમમાં અત્યારે છે અને તમે 9મા ધોરણ સુધી શીખી ગયા છો એ ટેન્સ માં વર્બ ફોર્મ્સ કયા આવે એ મેં અહીંયા તમને સમજવા માટે ટેન્સ અને એની સામે વર્બ ફોર્મ આપેલું છે, સાથે સાથે એક એક્ઝામ્પલ એવું હશે તો પણ હું સમજાવતી વખતે મૂકતો જઈશ, એટલે તમને વધારે ખ્યાલ આવશે। ઓકે, તો હવે આપણે સમજી લઈએ તો પહેલાં તો અહીંયા આપણે જુઓ અહીં જે ટેન્સ સામે વર્બ ફોર્મ ક્રિયાપદનું રૂપ આપેલું છે, પ્રથમ જે ટેન્સ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, વર્તમાન કાળને અંગ્રેજીમાં ટેન્સ પ્રેઝન્ટ ટેન્સ કહેવાય અને ઇંગ્લિશમાં સાદા વર્તમાન કાળ માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વપરાય છે। હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર તમને વર્બ ફોર્મ કયું આપેલું હોય તો ખ્યાલ આવવો જોઈએ। તો એક એક્ઝામ્પલ લઈએ કે માની લો કે એક્ઝામ્પલ એની સામે જ એક્ઝામ્પલ લઈએ છીએ જે તમને વધુ ખ્યાલ આવશે કે અહીંયા તમને સાદા વર્તમાન કાળમાં શું આપેલું હોય, ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું હોય અથવા તો એસટીએસ પ્રત્યે આપેલું હોય, મૂળ રૂપ એટલે આપણે એક ક્રિયાપદ લઈએ કે ગો ક્રિયાપદ છે, બરાબર। હવે આ ગો ક્રિયાપદ માટે અંગ્રેજી ભાષામાં લગભગ 350 જેવા ક્રિયાપદો છે, જે ક્રિયાપદોના 3 ફોર્મ્સ હોય છે, એ 3 ફોર્મ્સ કયા, તો એક તો મૂળ રૂપ જેને ઇન્ફિનિટિવ
ઉદાહરણ રૂપ આપેલું હોય અને એનું દૂધ ઉદાહરણ રૂપ આપેલું હોય બરાબર તો મૂળ પેટી ઇન્ફિનિટિવ ભૂતકાળ એટલે પાસ્ટ ટેન્સ અને દૂધ ઉદાહરણ એટલે પાસ્ટ પાર્ટિસિપલ ગો ક્રિયા પછે આ એક એક્ઝામ્પલ આપણે લીધું કે ગો ક્રિયા તો એનું ભૂતકાળ રૂપ છે વેન્ટ ભૂત ઉદાહરણ રૂપ અંગ્રેજી ગ્રામરના તમામ પુસ્તકોની અંદર આવા ક્રિયાપદોના જે રૂપો છે એની યાદી તમને આપેલી હોય છે તો એ તમામ ક્રિયાપદો 350 થી 400 છે ક્રિયાપદો તમને એનું મૂળ રૂપ તો એનું ભૂતકાળ રૂપ કયું છે ભૂતકાળ રૂપ કયું છે એ તમને ખ્યાલ હોવો જોઈએ એટલે સૌ પ્રથમ આ વસ્તુ શીખીએ એના પહેલા તમારે આ જે ક્રિયાપદ ભૂતકાળનું ભૂતકાળનું કયું છે એ શીખી લેવું પડે એટલે કે રૂપો કંઠસ્થ કરી લેવા પડે 350 જે વાતના જે ક્રિયાપદ હોય તો મને લાગે છે કે તમે રોજ લખીને 10 રૂપો તૈયાર કરો તો આપણે 35 દિવસની અંદર એટલે એક મહિનાને 5 દિવસની અંદર 350 રૂપો છે એ તમે કંઠસ્થ કરી શકો એ ક્રિયાપદો એવા હોય છે કે જેમાં મૂળ ક્રિયાપદ ભૂતકાળ ભૂતકાળ સરખા પણ હોય મૂળ ભૂતકાળ ભૂતકાળ જુદા પણ હોય મૂળ ક્રિયાપદ ભૂતકાળ અને ભૂતકાળ સરખા પણ હોય અને કેટલાક ક્રિયાપદો એવા છે કે જે રેગ્યુલર વર્બ છે એની અંદર ભૂતકાળ અને ભૂતકાળ રૂપ ડી કે ડી પ્રત્યે લગાડવાથી બન્યું છે સમજી ગયા છો છતાં ફરીવાર હું રિપીટ કરું છું કે જે ક્રિયાપદના રૂપો છે એમાં કાં તો ત્રણેય રૂપો સરખા હોય કાં તો ભૂતકાળ ભૂતકાળ રૂપ અલગ 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 હોય એટલે મીન્સ કે ત્રણેય ત્રણ રૂપો અલગ હોય કેટલીક વાર ભૂતકાળ અને ભૂતકાળના રૂપો મૂળ ક્રિયાપદ કરતાં જુદા હોય પણ ભૂતકાળ અને ભૂતકાળના રૂપો સરખા હોય એટલે આ રૂપો જો તમને પહેલાં આવડતા હોય અથવા તો મૂળ ક્રિયાપદ જે છે આ ગો ક્રિયાપદ છે રાઈટ છે ગીવ છે ટેક છે એ ક્રિયાપદ એમ ખ્યાલ હોવો જોઈએ કે આ મૂળ રૂપ છે તો એના આધારે સહેલાઈથી તમે કાળ ડિસાઇડ કરી શકો અને અન્ય કાળની અંદર ફેરફાર કરી શકો છો બરાબર તો હવે અહીં આપણે પહેલો કાળ જે આપણે એક્ઝામ્પલ આપ્યું સાદો વર્તમાન કાળ છે સમજો એમાં મૂળ રૂપ અથવા એસ કે એસ પ્રત્યે મૂળ કો ક્રિયાપદ આપ્યું છે એસ કે એસ પ્રત્યેમાં કો ક્રિયાપદ હોય તો એસ પ્રત્યે પ્રશ્ન થાય કે બે અલગ કેમ તો તમે કદાચ કાળ શીખ્યા હશો એ વખતે ખ્યાલ આવ્યો છે કે મૂળ રૂપ જે છે એ ક્યારે વપરાય કર્તા તરીકે ત્રીજા પુરુષ એક વચન સિવાયના કરતા હોય તો એમાં મૂળ રૂપ આવે છે એટલે મૂળ ક્રિયાપદ આવે છે અને ત્રીજો પુરુષ એક વચનના કરતા હોય તો એ ક્રિયાપદને સાદા વર્તમાન કાળમાં નિયમ પ્રમાણે એસ કે એસ પ્રત્યે લગાડવું પડે છે ઓકે તો માની લો કે કરતા આઈ છે તો આઈ ગો ટુ સ્કૂલ વી છે વી ગો ટુ સ્કૂલ યુ છે યુ ગો ટુ સ્કૂલ ધે ગો ટુ સ્કૂલ આ બધા કરતા શું છે ત્રીજા પુરુષે વચન સિવાય અને ત્રીજા પુરુષે વચનના સર્વનામો કે નામો છે હી સી ઇટ અથવા તો કોઈ વ્યક્તિનું એક વચનનું નામ હોય તો એની સાથે ક્રિયાપદને એસ કે એસ પ્રત્યે લગાડવું પડે છે બરાબર સમજી લેજો બરાબર એટલે એ વસ્તુ પણ તમને કામમાં લાગશે કાળમાં હવે ગો અથવા ગોસ ક્રિયાપદ આપેલું છે તો કાળ નક્કી થઈ ગયો કે મૂળ રૂપ હોય એટલે એ કયો કાળ હોય વર્તમાન કાળ હોય બરાબર એટલે ગો અથવા ગોસ આપેલું છે તો વાક્ય કયા કાળનું છે સાદા વર્તમાન કાળનું છે નેક્સ્ટ જુઓ સાદો ભૂતકાળ તો સાદા ભૂતકાળમાં ક્રિયાપદ તમને કયું આપેલું છે મૂળ ક્રિયાપદનું ભૂતકાળ રૂપ એટલે મૂળ ક્રિયાપદ કયું છે ગો છે તો એ ભૂતકાળનું કયું આપેલું હોય વાક્યમાં વેન્ટ આપેલું છે બરાબર તો વેન્ટ આપેલું હોય તો સમજી લેવાનું કે વાક્ય સાદા ભૂતકાળમાં છે બરાબર એમાં
કેટલાક નિયમિત ક્રિયાપદ હોય તો એમાં ડીકેડી પ્રત્યય હોય તો એ નિયમિત ક્રિયાપદ છે, બે પણ ભૂતકાળનું ક્રિયાપદ, પણ એ માત્ર ડીકેડી પ્રત્યય હોય તો જ ભૂતકાળનું સમજવું એવું નહીં. કેટલાક ક્રિયાપદો આની જેમ ઇરેગ્યુલર હોય, ઇરેગ્યુલર એટલે શું, અનિયમિત. ગો ક્રિયાપદ છે તો ભૂતકાળનું થાય વેન, બરાબર. તો આ ક્રિયાપદ જે અલગ જ હોય તો એ ઇરેગ્યુલર કહેવાય, એટલે એના માટે તમને એ વસ્તુનો ખ્યાલ હોવો જરૂરી છે, બરાબર. અને કેટલાકમાં તો ત્રીજી પ્રત્યે લાગેલો હોય તો ખ્યાલ આવી જાય કે વાક્ય સાધન ભૂતકાળનું છે, પણ આ રૂપો પણ તમારે તૈયાર કરવા પડે. હવે નેક્સ્ટ ત્રીજો કાળ, સાદો ભવિષ્યકાળ. સાદા ભવિષ્યકાળમાં સહાયકારક ક્રિયાપદ સેલ અથવા વિનનો ઉપયોગ થયેલો હશે. તો એમાં પણ સ્પેસિફિક સેલ ક્યારે વપરાય અને વિલ ક્યારે વપરાય, તો તમામ કર્તા સાથે વિલ તો વપરાય છે. આઈ વી યુ હી સી ઇટ ધે દરેકની સાથે વિલ વપરાય છે, પણ અનિશ્ચિતતા માટે માત્ર પહેલા પુરુષ એક વચન અને બહુવચનમાં આઈ અને વીની સાથે સેલનો ઉપયોગ થાય છે, બરાબર. આઈ સેલ વી સેલ, બાકીના સાથે તો વિલ જ વપરાય છે, અને આઈ અને વીની સાથે પણ વિલ વપરાય છે, એટલે વિલ તો બધા જ કર્તાઓ સાથે વપરાય છે એ યાદ રાખીશું. અને સાથે મૂળ રૂપ આપેલું હોય તો એ કયો કાળ કહેવાય, સાદો ભવિષ્યકાળ કહેવાય. એટલે અહીંયા જે ક્રિયાપદ જે એક્ઝામ્પલ માટે લીધું છે તો એનો એની પહેલાં સેલ અથવા વી પ્લસ મૂળ ક્રિયાપદ ગો આપેલું હોય તો એ કહેવાય સાદો ભવિષ્યકાળ. ઓકે, સેલ ગો અથવા વિલ ગો. નેક્સ્ટ ચાલુ વર્તમાન કાળ, તો ચાલુ વર્તમાન કાળમાં જુઓ સહાયકારક ક્રિયાપદ એની જાત તો આપેલું જ હોય, એની જાત એટલે શું, કર્તા પ્રમાણે એમ ઈ કે આર ત્રણમાંથી એક ક્રિયાપદ આપેલું હોય, જેમ કે આઈ એમ, યુ આર, વી આર, દે આર, હી ઇઝ, શી ઇઝ, ઇટ ઇઝ, આ ત્રણમાંથી એક આપેલું હોય પ્લસ મૂળ ક્રિયાપદ. એ મૂળ ક્રિયાપદ કયું છે, ગો. સાથે ચાલુ ક્રિયા માટે આવી કોઈ નથી, તો જે વાક્યમાં તમને એમ ઇઝ આર અને ગોઈંગ આપેલું હોય એ વાક્ય કયા કાળનું કહેવાય, ચાલુ વર્તમાન કાળનું કહેવાય. નેક્સ્ટ આવ્યો ચાલુ ભૂતકાળ, વોઝ, વેર અને આઈંગ, બરાબર. જેમ ચાલુ વર્તમાન કાળ છે એમાં એમ ઇઝ આર છે, તો ચાલુ ભૂતકાળમાં તમને વોઝ, વેર જે એમ ઇઝ આર અહીંયા સહાયકારક ક્રિયાપદ છે એ રીતે વોઝ કે વેર આપેલું હોય, સાથે ગો ક્રિયાપદ આવી તો ગો ક્રિયાપદ કરી નથી કોઈ થાય, બરાબર. તો આ આઈ વોઝ, હી વોઝ, શી વોઝ, ઇટ વોઝ, વી, યુ અને દે બહુવચનના કર્તા સાથે વેર, વી વેર, યુ વેર, દે વેર, એક વચનમાં પણ યુ હોય તો એની સાથે પણ વેર વપરાય છે, એટલે વોઝ અથવા વેર આપેલું હોય અને ગ્રુપ ક્રિયાપદ જો આઈએનજી લગાવેલું હોય તો એ વાક્ય કહેવાય ચાલુ ભૂતકાળમાં. સિક્સ પૂર્ણ વર્તમાન કાળ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, હેવ અથવા હેઝ અને ભૂતકૃત આપેલું હોય તો એ વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું કહેવાય. હવે હેવ અને હેઝ જે ક્રિયાપદ છે એ પણ આપણે સમજી લેવા પડે ને કે કયા કર્તા સાથે હેવ, કયા કર્તા સાથે હેઝ. તો આની જેમ જ ત્રીજા પુરુષે ક્વેશ્ચનમાં હી સીટની સાથે એસ ટી એસ લાગે મૂળ ક્રિયાપદને, તો એ જ રીતે ત્રીજા પુરુષના કરતા હી સીટ અથવા એ વ્યક્તિનું નામ હોય તો એની સાથે હી હેઝ વપરાય છે, જેમ કે હી હેઝ, શી હેઝ, ઇટ હેઝ. બાકીના તમામ કરતા સાથે વી, યુ અને તે એની સાથે સહાયકારક ક્રિયાપદ હેવ વપરાય છે, અને સાથે ભૂતકૃદંત વપરાય. ભૂતકૃદંત એટલે ક્રિયાપદનું ત્રીજું રૂપ, કે ગો, વેન, ગોન, પાસ્ટ પાર્ટિસિપલ જોયું તો અહીંયા, તો અહીંયા મૂળ ક્રિયાપદ જો છે એનું ભૂતકૃદંત શું થાય, ગોન, રાઈટ. હેવ, હેઝ અને ગોન આપેલું હોય તો વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું કહેવાય. નેક્સ્ટ છે પૂર્ણ ભૂતકાળ, પ્રેઝન્ટ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. પૂર્ણ ભૂતકાળમાં માત્ર એક જ ક્રિયાપદ છે સહાયકારક તરીકે હે, એટલે એનો અર્થ એવો થયો
કે કોઈ પણ કર્તા સાથે હેડ નો ઉપયોગ થાય આઈ હેડ વી હેડ યુ હેડ સી ઈ સી ઈટ ત્રીજા પુષ્પવચન સાથે પણ હેડ અને જેની સાથે પણ હેડ વપરાય સહાયકારક ક્રિયાપદ તરીકે અને સાથે ભૂતકાળનો ઉપયોગ થાય એટલે અહીંયા હેડ ક્રિયાપદ પ્લસ ભૂતકાળ ગોળો ભૂતકાળ ગોળ હેડ વોચ અહીં જે છે પૂર્ણ વર્તમાન કાળમાં ભૂતકાળ વપરાય છે એ જ રીતે અહીંયા પણ ભૂતકાળનો વપરાય છે તો હેડ અને ભૂતકાળ આપેલું હોય તો કે પૂર્ણ ભૂતકાળમાં છે એમ થઈ શકાય ઓકે નેક્સ્ટ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવ એઝ પ્લસ બીન પ્લસ મૂળ ક્રિયાપદનું આઈએનજી હોય તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કહેવાય એમાં હેવ એઝ તો આપણે અગાઉ સમજાવી આપ્યું એમ કે હી સીટની સાથે હેઝ વપરાય અન્ય કરતા સાથે હેવ વપરાય સાથે બીન વપરાય અને મૂળ ક્રિયાપદનું આઈએનજી વપરાય એટલે એની વાક્ય રચનામાં આપણે જોઈએ તો હેવ અથવા હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી એટલે મૂળ ક્રિયાપદનું આઈએનજી આધારે તમે કાળ ઓળખી શકો અને એ કાળને કયા કાળમાં ફેરવવાનું છે એની સૂચના તમને બિગિન ધીસ વે થી શરૂ કરીને આપેલી હોય બિગિન ધીસ વે આ રીતે શરૂઆત કરો એટલે હવે આપણે સમજી લઈએ કે અહીંયા જે ચેન્જ ટેક્સ્ટ આપેલું છે એની અંદર બિગિન ધીસ વે કરીને આપેલું પછી આ રીતે સૂચના તમને બિગિન લાઈક ધીસ તો એક્ઝામ્પલ ઉદાહરણ પ્રમાણે આ જે તમને પકડો આપેલો છે એમાં પહેલું જ વાક્ય છે જુઓ અભી વેન્ટ ટુ હોસ્પિટલ એ વાક્યને તમને આન્સરમાં આ રીતે આપેલું હશે કે અમી વિલ ગો બરાબર આમ શરૂઆત એને આપેલી હશે તો હવે આપણે શું કરવાનું છે આ એક્ઝામ્પલ છે ચેન્જ ધ ટેક્સ્ટનો એક પેરેગ્રાફ આપણે અહીંયા લીધો છે કે અમી વેન્ટ ટુ હોસ્પિટલ પહેલું તો તમે એ ડિસાઈડ કરો કે અહીંયા તમને પહેલું વાક્ય જે કયા કાળમાં ફેરવીને આપ્યું છે તો અમી વિલ ગો આપ્યું છે તો અહીં જોશો ખ્યાલ આવશે વિલ ક્યાં છે સાદા ભવિષ્યકાળ એટલે એનો અર્થ એવો થયો કે બાકીના તમામ વાક્યોને તમારે સાદા ભવિષ્યકાળમાં ફેરવવાના છે બરાબર હવે અહીંયા તો પછી કયો કાળ છે વેન્ટ આપેલું છે ક્રિયાપદ જોશો કોઈ પણ વાક્યનું કાળ તમે શાનાથી ઓળખી શકો ક્રિયાપદના આધારે ઓળખી શકો આ ટેબલના આધારે ઓળખી શકશો એટલે આ ટેબલની નોટ તમારી નોંધ છે તમારી નોટબુકની અંદર પણ કરી લેશો વિદ્યાર્થી મિત્રો તો જ તમને સરળતા રહેશે અને કોઈ પણ કાળના વાક્યોને કોઈ પણ કાળમાં ફેરવવા હશે તો આટલું ટેબલ તમને જો આવડતું હશે તો ચોક્કસપણે એ ફકરાને તમે અન્ય કાળની અંદર ફેરવી શકશો એટલે આપણે એમ જોયું કે વેન્ટ એટલે ક્રિયાપદ ખ્યાલ છે કે ગોળનું ભૂતકાળ વેન્ટ આપેલું છે તો ભૂતકાળનું રૂપ આપેલું હોય તો ફકરો કયા કાળમાં છે સાદું ભૂતકાળમાં છે તો એનો અર્થ એવો થયો કે અહીંયા જે વાક્યો છે સાદા ભૂતકાળમાં આપેલા છે અને જવાબોનો વાક્યો આપેલા છે સાદા ભવિષ્યકાળમાં પહેલું વાક્ય શરૂઆત કરીને આપેલું છે તો બાકીના વાક્યો તમારે સાદા ભવિષ્યકાળમાં ફેરવવાના છે હવે સાદા ભવિષ્યકાળમાં ફેરવાય તો સાદા ભવિષ્યકાળમાં શું આવે જોઈ લો ટેબલ સેલ અથવા બિલ અને મૂળ ઉપાડે એમાં પણ મેં કહ્યું કે આઈ અને વી હોય તો સેલ વાપરજો અને વિલ તો દરેક કરતા સાથે વપરાય છે એટલે સેલનો ઉપયોગ ન કરવો હોય તો દરેક કરતા સાથે વિલ વાપરવાનું છે એટલે વિલ અને સાથે અહીંયા આપેલા ક્રિયા પછી મૂળ તમારે મૂકવાનું છે અહીંયા ભૂતકાળનું આપેલું છે એના બદલે મૂળ મૂકવાનું છે બરાબર એટલે અમી વેન્ટ ટુ હોસ્પિટલ ટુ સી હર ફેમિલી યેસ્ટરડે તો અમી વિલ ગો પછી આપણે અહીંયા આગળ લખીશું ટુ હોસ્પિટલ ટુ સી આપણે આગળ અહીંયા સી ક્રિયાપદ છે પણ એમાં વિલ સી નહીં કરી દેવાનું કેમ
जो वाक्य अंदर इन्फिनिटिव आपेलो होय क्रियापदनुं मूळ रूप आपेलुं होय तो इन्फिनिटिवमां कोई फेरफार थतो नथी એટલે ટુ વાળું ઉપયોગમાં એનું એક તમારે રાખવાનું છે બરાબર ટુ સી હર ફ્રેન્ડ યેસ્ટરડે હર ફ્રેન્ડ યેસ્ટરડે હવે યેસ્ટરડે આપેલું છે ને બહિષ્કાર છે અરે ભૂતકાળ છે તો અહીં તો બહિષ્કાર મૂક્યો તો ગઈકાલ માટે આવતીકાલ કરવાનું છે તો આવતીકાલ માટે શબ્દ પણ જરૂર પડશે ને ગયો છે ટુ એ ગયું વાક્ય તમે જે ફેરફારો કરો છો ત્યાં અંડરલાઈન ફરજિયાત છે એટલે ટીચરને ખ્યાલ આવે કે અહીંયા કામ કર્યો છે આ પહેલું વાક્ય થઈ ગયું બીજું શી મેટ ધ ડોક્ટર ફર્સ્ટ આમાં ક્રિયા શું કહેવા ગયું છે મેટ તો શી પછી મેટ જે આપેલું છે તો એ ક્રિયાપદ કયા છે મીટ મૂળ ક્રિયાપદ છે મેટ એમઈટી ભૂતકાળ છે એમઈટી ભૂતકુદન છે એ તમને ખ્યાલ હોવો જોઈએ અગાઉ કહ્યું પ્રમાણે એટલે આપણે વિલ ક્રિયાપદ તો કરતા સાથે ઉભાનું છે કોઈ પણ કરતા સાથે વિલ આવે છે તમે જાણો છો હવે મેટ ભૂતકાળ છે તો મૂળ તમે જાણો છો કે મીટ બરાબર અંડરલાઈન કરતા જઈશું સાથે ભૂલી ના જાઓ શી વિલ મીટ ધ ડોક્ટર ફર્સ્ટ ડોક્ટર નકાર વાક્યમાં ભૂતકાળમાં ડીડ વપરાય છે પણ સાદા બહિષ્કારની અંદર તો વિલ સહાયકારક ક્રિયાપદ આપેલું જ હોય છે તો સાદા બહિષ્કારના નકાર વાક્યમાં કરતા પ્રમાણે વિલ ક્રિયાપદ ઉપરનું છે એટલે વિલ નો શી ડીડ નોટ ના બદલે શી વિલ નોટ ટેક મચ ટાઈમ ઓકે પછી શી મૂડ રાઉન્ડ ધ વર્લ્ડ શી કરતા છે એની અંદર લાઈન કરજો શી મૂડ તો શીની સાથે વિલ અને મૂડ ભૂતકાળનો જે મૂ પાસ થયું મુ એટલે શી વિલ મુ રાઉન્ડ ધ વર્લ્ડ રાઉન્ડ ધ વર્લ્ડ બરાબર છેલ્લું વાક્ય શી ગેવ ફ્રૂટ્સ ટુ પેશન્ટ્સ શી હવે અહીંયા ગેવ આપેલું છે તો શેની સાથે તો બહિષ્કારમાં વિલ લઈશું ગેમ છે તો વિલની સાથે તો બહિષ્કારમાં મૂળ કયું પણ ગીવ તો શી વિલ ગીવ ફ્રૂટ્સ ટુ પેશન્ટ ફ્રૂટ્સ ટુ પેશન્ટ બરાબર એટલે અહીંયા જો કયા કયા ફેરફારો કર્યા ફરીથી ધ્યાન આપી લઈએ કે ભવિષ્યકાળમાં પહેરવાનું છે તો ભવિષ્યકાળમાં કોઈ પણ કર્તા સાથે વિલ આવશે જ એટલે વિલ લઈએ અહીંયા પકડો ભૂતકાળમાં છે તો ભૂતકાળના રૂપના બદલે મૂળ રૂપ મૂકવાનું છે એટલે વેન્ટના બદલે વિલ ગો આપેલું છે કૃષિમાં કોઈ ફેરફાર થતો નથી યેસ્ટરડેના બદલે ટુમોરો ફેરફાર કર્યો છે સમયદર્શક શબ્દ પણ જે તે કાળમાં મૂકવું પડશે મેટ છે તો ભૂતકાળ રૂપ છે શીની સાથે વિલ લઈશું અને મૂળ મીટ મેટના બદલે વિલ મીટ ડીડ નોટ ટેક આપેલું છે તો ત્યાં કોઈ સહાયકારક ક્રિયાપદ હોતું નથી ભૂતકાળમાં હકાર વાક્યમાં નકારનું ડીડ મૂકવું પડે છે પણ અહીં ભવિષ્યકાળમાં વિલ હોય છે એટલે ડીડ નોટ ટેકના બદલે વિલ નોટ ટેક આવશે પછી શી મૂળ તો મૂળના બદલે વિલ મૂળ થશે કેવ છે ભૂતકાળ પછીની સાથે વિલ અને દેવનું મૂળ છે ગીવ પછી વિલ ગીવ ફ્રૂટ્સ ટુ પેશન્ટ્સ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો કેટલા ફેરફારો થયા જુઓ પહેલા વાક્યમાં ફેરફાર કરી તમને આપેલું છે ના પાસ મળશે નહીં બાકીના એક બે ત્રણ ચાર ફેરફારો છે તો ચાર ફેરફારના તમને બે માર્ક મળશે યાદ રાખજો એટલે એક ફેરફારનો અડધો માર્ક મળશે
અને કુલ ચાર ફેરફારો કરવાના થતા હશે તો ચાર ફેરફારના બે માર્ક્સ તમને પ્રાપ્ત થશે બરાબર તો અહીંયા આપણે આજે સારા વિશે જોયું ચેન્જિંગ ધ ટેક્સ્ટ પાર્ટ 2 એમાં ટેન્સ બદલવા વિશે જોયું કાળ બદલવા વિશે હવે પ્રેક્ટિસ માટે જો તમારે વધારે પ્રેક્ટિસ કરવી હોય તો આ જે ફકરો છે એ ફકરાને તમારે શું કરવાનું છે આ ફકરાને નોટબુકની અંદર લખી લેવાનું જે ફકરો તમને આપેલો છે સાદા ભૂતકાળમાં બરાબર સાદા ભૂતકાળમાં આપેલો છે હવે પ્રેક્ટિસ માટે બધા જ કાળની પ્રેક્ટિસ કરવી હોય તો તમારે શું કરવાનું આ જે ફકરો છે એને પહેલા સાદા વર્તમાન કાળમાં ફેરવવાનું પછી સાદા ભવિષ્યકાળમાં ફેરવવાનું પછી ચાલુ વર્તમાન કાળમાં ફેરવવાનું પછી ચાલુ ભૂતકાળમાં ફેરવવાનું પછી પૂર્ણ વર્તમાન કાળમાં ફેરવવાનું પછી પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું અને છેલ્લે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં તમારે આ ફકરાને ફેરવવાનું છે એટલે કુલ તમારે આઠ કાળ જે આપેલા છે એમાંથી એક કાળનો ફકરો તમને આપેલું છે સાદા ભૂતકાળમાં એને બાકીના સાત કાળની અંદર ફેરવવાનું છે એટલે એસાઇનમેન્ટ વર્ક તરીકે તમારે આ વિડિયો નિહાળ્યા પછી સાદા ભૂતકાળના આ ફકરાને તમારે બાકીના જે અહીંયા સાત કાળ આપેલા છે એની અંદર ફેરવવાનો છે એટલે અલગથી તમને કોઈ એસાઇનમેન્ટ નહીં આપું પણ માત્ર હું તમને તમારા ક્લાસબુકની અંદર સૂચના મૂકીશ કે તમને યુટ્યુબ વિડીયોની અંદર જે પેરેગ્રાફ આપેલો છે જે પેરેગ્રાફ એટલે તમારે આ પેરેગ્રાફ સમજવાનું છે આ જે પેરેગ્રાફ છે ત્રણ લીટીનો એ પેરેગ્રાફને તમારે બાકીના અન્ય કાળમાં ફેરવવાનો છે ઓકે તો મને ચોક્કસ ખાતરી છે કે આપણે જો ધ્યાન આપીશું તો ધ્યાનપૂર્વક જો વિડીયો નિહાળીશું તો ચોક્કસ પ્રમાણે આપણે એ સારી રીતે ચેન્જિંગ ટેક્સ્ટને સમજીશું અને સારામાં સારા માર્ક્સ મેળવીશું તો છેવટે વિશ યુ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ વેરી મચ સ્ટુડન્ટ્સ